આગળના લાઈવ ક્લાસની અંદર આપણે આ ચેપ્ટરના અગત્યના સૂત્ર જોઈ લીધા, જે બાકી છે એ આ વિડીયોમાં બતાવવાનો છે. એટલે આગળના લાઈવ ક્લાસની અંદર, મતલબ ગઈકાલે જે લોકોએ લેક્ચર એટેન્ડ ના કર્યો હોય તો એ સૂત્ર પહેલા ખાસ જોઈ લેજો, કારણ કે જેડબલી, નીટ, ગુજકેટ અને બોર્ડ બધા માટે એ સૂત્ર અગત્યના હતા. તમારે ચેક કરવું હોય તો ખાલી જેડબલી કે નીટના પાછલા વર્ષના પેપર હોય એના પ્રશ્નો જોવાના અને સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય છે ચેક કરવાનો. તો મોટા ભાગના સૂત્ર મેં બતાવ્યા છે બધા આવી જશે, તમારે કોઈ સૂત્ર લગભગ બાકી નહીં રહે, બરોબર? એટલે ખાસ એ વિડીયો આગળનું જે છે એ તમે જોઈ લેજો. ચલો આગળ, ત્યાંથી જે બાકી હતું ત્યાંથી ફોટો ઇલેક્ટ્રિક અસર માટે, ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનું આઈન્સ્ટાઈનનું સમીકરણ, ફોટોઇલેક્ટ્રિક અસર માટેનું આઈન્સ્ટાઈનનું સમીકરણ, શું સમીકરણ છે? કે મેક્સિમમ બરાબર એચ ન્યુ માઇનસ ફાઈ, બરોબર? ફરીથી એકવાર સમજી લો, પછી આનાથી આગળનું સમીકરણ શું, કેટલાક સમીકરણ આના મેં આગળના વિડીયોમાં બતાવી દીધા છે, આના જે બાકી છે હું તમને બતાવવાનો છું. ફરીથી એકવાર સમજી લો, આ કોઈ ધાતુ છે, આ ધાતુમાંથી મતલબ ઉત્સર્જક, ઉત્સર્જકમાંથી ઇલેક્ટ્રોનને બહાર આવવું હોય તો કેટલી ઊર્જાની જરૂર પડે? કાર્યવિધેય જેટલી. અને કાર્યવિધેયને આપણે કયા સમીકરણ વડે દર્શાવીએ છીએ? એચ ન્યુ જીરો. ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર આવવું હોય તો લઘુત્તમ આટલી ઊર્જાની જરૂર પડે, એને આપણે વર્ક ફંક્શન અથવા કાર્યવિધેય કહીએ છીએ. અને આટલી આવૃત્તિની જરૂર પડે એને ન્યુ જીરો કહીએ છીએ. તરંગ લંબાઈ લખ્યું હોય તો સી બાય લેમ્ડા જીરો લખાય એની જગ્યાએ. હવે ધારી લો કે અહીંયાથી આપણે કોઈ પ્રકાશનું કિરણ આપાત કર્યું, તો પ્રકાશમાં રહેલા ફોટોનની ઊર્જા એને આપણે શું લખીએ છીએ? એચ ન્યુ. એટલે તમારે જરૂર આટલી ઊર્જાની હતી ઇલેક્ટ્રોન બહાર લાવવા માટે, અને તમે પ્રકાશ સ્વરૂપે એટલે ફોટોનની ઊર્જા આટલી ઊર્જા આપાત કરી, કારણ કે ઇલેક્ટ્રોન ફોટોન સ્વરૂપે ઊર્જાનું શોષણ કરે એટલે આપણે આટલી ઊર્જા લખવાની, તો આટલી જરૂર હતી આટલી આપાત કરી, તો બહાર આવે ત્યારે આની ગતિ ઊર્જા કેટલી, તો તમે જે આપી એમાંથી જરૂર હતી એ શું થઈ જાય એટલે બહાર થઈ જાય. તો આ જે સમીકરણ બન્યું એને કહેવાય આઈન્સ્ટાઈનનું સમીકરણ. હવે સમજો, હવે આ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતા હોય એને કલેક્ટર એ પર આવતા અટકાવવા માટે જે ઋણ સ્થિતિમાંની જરૂર પડે એને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહેતા હતા. સ્ટોપિંગ પોટેન્શિયલ ઇલેક્ટ્રોનને કલેક્ટર પર આવવા માટે અટકાવવા માટે જે લઘુત્તમ સ્થિતિમાનની જરૂર પડે એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ. તો આના વડે ઇલેક્ટ્રોનને કેટલી ઊર્જા મળે? ઇવી ઝીરો. આ ઋણ સ્થિતિમાન વડે ઇલેક્ટ્રોનને મળતી ઊર્જા ઇવી ઝીરો, અને ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કે મેક્સિમમ. જ્યારે આ ગતિ ઊર્જા જેટલી ઊર્જા આ બંને સરખી થાય ત્યારે ઇલેક્ટ્રોન કલેક્ટર પર પહોંચી શકતા નથી, એટલે કે ફોટો પ્રવાહ શૂન્ય થાય છે, કોઈ પ્રવાહ રચાતો નથી. એટલે જો ફોટો પ્રવાહ શૂન્ય થાય એટલે કે કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય થાય, તે માટે કે મેક્સિમમ બરાબર શું થાય? ઇવી ઝીરો, બરોબર? હવે આગળ જો, આ જો સમીકરણ એ અને સમીકરણ બે. હવે આગળનો ભાગ અહીંયા, તો જો સમીકરણ એક અને બે પરથી બીજું સમીકરણ શું મને? સમીકરણ એક અને બે કે મેક્સિમમ ની જગ્યાએ ઈ બી ઝીરો લખાય, એટલે ઈ બી ઝીરો બરાબર એચ ન્યુ માઇનસ ફાઈ, બરોબર? આઈન્સ્ટાઈન નું સમીકરણ બીજી આ રીતે પણ લખાય. હવે આગળ જોજો, હવે આના પરથી તમારે સ્ટોપિંગ પોટેન્શિયલ લાવવું હોય, ચલો આ સમીકરણને તમે આ રીતે પણ લખી શકો, એક્સ ન્યુ માઇનસ એક્સ ન્યુ ઝીરો,
એક આ રીતે લખાય, બીજું આ રીતે પણ લખાય, phi બરાબર શું h nu 0, h કોમન નીકળી જાય, e છેદ માં જાય, એટલે જો સ્ટોપિંગ પોટેન્શિયલ, સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા કટ ઓફ વોલ્ટેજ, કટ ઓફ વોલ્ટેજ v0 બરાબર e છેદ માં આવે, આ e છે ને છેદ માં જાય એટલે x ની નીચે, અને h કોમન નીકળી જાય એટલે અહીંયા સૂત્ર બને ન્યુ માઇનસ ન્યુ 0, બરોબર. સ્ટોપિંગ પોટેન્શિયલ નું આ રીતે સૂત્ર બને. સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવું હોય તમને આવૃત્તિ આપી હોય, આ કઈ આવૃત્તિ, આપાત પ્રકાશની આવૃત્તિ, અને આ કઈ ઇલેક્ટ્રોન બહાર આવવા માટે જરૂરી લઘુત્તમ આવૃત્તિ મતલબ થ્રેશોલ્ડ આવૃત્તિ, બરોબર. આ તમને આપેલી હોય એના પરથી સ્ટોપિંગ પોટેન્શિયલ લાવો તો આના પરથી લઈ શકાય, અથવા ચલો આગળ. સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો બરાબર એચ અપોન ઈ, અહીંયા લખાય સી બાય લેમડા, અહીંયા લખાય સી બાય લેમડા ઝીરો, આવૃત્તિ બરાબર સી બાય લેમડા, બરોબર ને, ન્યુ બરાબર સી બાય લેમડા, અહીંયા સી બાય લેમડા ઝીરો, સી કોમન નીકળી જાય, સી કોમન, તો આ રીતનું સમીકરણ બને. એટલે તમને આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આ બંને તરંગ લંબાઈ આપી હોય તો એના પરથી સ્ટોપિંગ પોટેન્શિયલ તમે આ રીતે શોધી શકો. આગળ જુઓ, હવે કેટલીક વાર અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ નો તફાવત આપેલો, સ્ટોપિંગ પોટેન્શિયલ નો તફાવત, નો તફાવત, બરોબર. ધારી લો કે આપાત પ્રકાશ લેમડા વન તરંગ લંબાઈ વાળો હોય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ બી ઝીરો વન, અને આપાત પ્રકાશ લેમડા ટુ તરંગ લંબાઈ વાળો હોય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો ટુ. તો સ્ટોપિંગ પોટેન્શિયલ નો તફાવત શું થાય, બી ઝીરો વન ઓછા બી ઝીરો ટુ. તો આ રહ્યું સૂત્ર, જો તરંગ લંબાઈ આપી હોય ને, કોઈ પણ ધાતુ હોય એની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ તો અચળ જ હોય, ધાતુ બદલાય તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ બદલાય. તમે ધારી લો કે કોઈ ધાતુ પર પહેલા લેમડા વન તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કર્યો તો એના પરથી ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થયું, એને અટકાવવા માટે આટલા પોટેન્શિયલ ની જરૂર પડી. હવે એ જ ધાતુ પર તમે લેમડા ટુ તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરો તો તમારે હવે ઇલેક્ટ્રોન અટકાવવા માટે આટલા પોટેન્શિયલ ની જરૂર પડે. તો લેમડા વન માટે એટલે લેમડા વન તો વી ઝીરો વન, લેમડા ટુ તો વી ઝીરો ટુ, આવા બે સમીકરણ બને. અને પછી એનો તફાવત તો જો આવું બનશે, એચ સી અપન ઈ વન અપન લેમડા વન ઓછા વન અપન લેમડા ટુ. આ બે ની જો પેલા અહીંયા સૂત્રનું લેમડા વન લખવાનું, અહીંયા બી ઝીરો વન, અહીંયા લેમડા ટુ લખવાનું, અહીંયા બી ઝીરો ટુ, પછી બે ની બાદબાકી કરશો તો તમને આવું સમીકરણ મળી જશે. તો આ સમીકરણ પણ બહુ અગત્યનું છે. તમને આવી રકમમાં આપેલું હોય કે આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમડા વન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો વન છે, તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમડા ટુ હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું મળે, અથવા તો બંનેનો તફાવત કેટલો થાય. તો તરંગ લંબાઈ બે અલગ અલગ તરંગ લંબાઈ આપી હોય ત્યારે આના પરથી જવાબ લઈ છે. એ જ રીતે અથવા આવૃત્તિ ન્યુ વન હોય આપાત પ્રકાશની ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો વન, આવૃત્તિ ન્યુ ટુ હોય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો ટુ હોય. તો સ્ટોપિંગ પોટેન્શિયલ નો તફાવત આપાત પ્રકાશની બે જુદી જુદી આવૃત્તિ આપેલી હોય તો અહીંયા જો ન્યુ વન વી ઝીરો વન, ન્યુ ટુ વી ઝીરો ટુ, પછી તફાવત લઈ લેવાનો, તો તમારો તફાવત આ રીતનો મળશે ન્યુ વન માઇનસ ન્યુ ટુ. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવા માટેના આટલા સમીકરણ છે. આપાત પ્રકાશની આવૃત્તિ અને કાર્ય વિધેય આપ્યું હોય ધાતુનું, સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવા તાનો ઉપયોગ કરવા. નંબર 2, આપાત પ્રકાશની આવૃત્તિ આપી હોય અને થ્રેશોલ્ડ આવૃત્તિ આપી હોય અને સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવું હોય તો આનો અથવા તો આનો ઉપયોગ કરવા. તરંગ લંબાઈ આપી હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવા માટે આનો ઉપયોગ કરવા. તફાવત લેવો હોય તો આ રીતનો આવે, જો બહુ સહેલો છે યાદ રહેવો છે. આવૃત્તિ આપી હોય સ્ટોપિંગ પોટેન્શિયલનો તફાવત શોધવો હોય તો આનો ઉપયોગ કરવા. એટલે અલગ અલગ પ્રકારના સૂત્રનો ઉપયોગ થાય. આ બધા એમસીક્યુમાં પૂછાયેલા છે, ગુજકેટ ની અંદર જોશો તમે, નીટ ની અંદર જોશો તો આવા પ્રશ્નો મળી જશે, ખાલી કિંમત મૂકવાની બાકી રહે, બરોબર. હવે આગળ જુઓ, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં, ફોટો ઇલેક્ટ્રિક
અસરના પ્રયોગમાં ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં તીવ્રતા વિરુદ્ધ આપાત પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ ફોટો પ્રવાહ આઈ નો આલેખ જો આ એક અગત્યના એમસીક્યુ છે, આલેખ પણ અગત્યના છે, તમ કામમાં આવશે, ધ્યાન આપજો. આપાત પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ, અહીંયા હું પ્રવાહ લખું છું, અહીંયા પ્રવાહ રાખીએ આપણે, ફોટો પ્રવાહ, અહીંયા આપાત પ્રકાશની તીવ્રતા રાખીએ, આપાત પ્રકાશની તીવ્રતા એટલે કે પ્રકાશનું ઉર્જા ફ્લક્સ. આનું ઉર્જા ફ્લક્સ પણ કહેવાય, યાદ રાખજો. ઉર્જા ફ્લક્સ એનો સંબંધ કેવો આવે? સમપ્રમાણમાં ઉર્જા ફ્લક્સ. તો આ શું કહેવા માંગે છે? ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપાત પ્રકાશની તીવ્રતા જેમ જેમ વધે એમ ફોટો પ્રવાહ પણ સમપ્રમાણમાં વધે છે. એટલે ફોટો પ્રવાહ કોના પર આધાર રાખે? આપાત પ્રકાશની તીવ્રતા પર. અને જો ફોટો પ્રવાહ એટલે કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રતિ સેકન્ડે જે ઇલેક્ટ્રોન કલેક્ટર પર પહોંચે એની સંખ્યા પણ તીવ્રતા પર આધાર રાખે. બરોબર. નંબર બે. બીજો છે પ્રવાહ વિરુદ્ધ ફોટો પ્રવાહ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલ, સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો નો આલેખ. બરોબર. તીવ્ર પ્રવાહ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલ નો આલેખ. જો આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અને આ સ્ટોપિંગ પોટેન્શિયલ, સ્ટોપિંગ પોટેન્શિયલ અને કટ ઓફ વોલ્ટેજ પણ કહેવાય. બરોબર. અહીંયા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ, ફોટો પ્રવાહ અથવા તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન ની સંખ્યા, નામ યાદ રાખજો. બરોબર. હું બોલું એ હવે અહીંયા તમે બે અલગ અલગ તીવ્રતા વાળા પ્રવાહ લઈ લો, પહેલી આઈ વન તીવ્રતા અને પછી આઈ ટુ તીવ્રતા, આઈ અને ટુ આઈ. જેમ તીવ્રતા વધારવા હોય એમ પ્રવાહ વધારવા હોય, જો જેમ જેમ તીવ્રતા વધારજો એમ પ્રવાહ વધતો જાય. આ કારણ કે પ્રવાહ નો આધાર તીવ્રતા પર, પણ બંને કન્ડિશનમાં સ્ટોપિંગ પોટેન્શિયલ તો સરખું જ આવે. એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલનો આધાર એ તીવ્રતા પર નથી. વી ઝીરો એ આઈ એ ફોટો પ્રવાહ એ તીવ્રતા આઈ પર આધાર રાખે છે. મતલબ તીવ્રતા વધે એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. ફોટો ઇલેક્ટ્રોન ની સંખ્યા, ફોટો ઇલેક્ટ્રોન ની સંખ્યા પણ તીવ્રતા પર આધાર રાખે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલનો આધાર તીવ્રતા પર નથી. V0 એ I પર આધારિત નથી. કારણ કે જો ગમે તેવી તીવ્રતા બદલો પણ સ્ટોપિંગ પોટેન્શિયલ તો સરખું જ મળે છે. પછી જો સ્ટોપિંગ પોટેન્શિયલ સરખું મળે તો ગતિ ઉર્જા પણ સરખી મળે. આ V0 અને K મેક્સિમમ, કારણ કે જેટલી ગતિ ઉર્જા હોય એટલું જ પોટેન્શિયલની જરૂર પડે. એટલે K મેક્સિમમ નો આધાર પણ I પર નથી. આ બધા MCQ છે, બહુ ખાસ ધ્યાન રાખજો. થિયરીમાં તો મેં સમજાયેલ જ છે તમને. અને છેલ્લો પોઈન્ટ, લાસ્ટ અને છેલ્લો, અહીંયા છેલ્લો આલેખ. આ બધા આલેખ પણ નીટ ની અંદર પૂછાયેલા છે. બરોબર. એટલે આ બધા કામના છે તમારે. એક આલેખ ગમે તે પૂછાયેલો છે, આ બતાવું છું ને એમાંથી. છેલ્લે કે મેક્સિમમ વિરુદ્ધ આવૃત્તિ ન્યુ નો આલેખ અને V0 વિરુદ્ધ ન્યુ નો આલે, ગતિ ઉર્જા વિરુદ્ધ આવૃત્તિ ન્યુ નો આલે અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ ન્યુ નો આલે, આ બંને આલે છે સરખા જ આવશે. આ કારણ કે તમે બંનેના આલે જો ને એના સમીકરણ જો, ન્યુ ઝીરો ને સોરી સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો વિરુદ્ધ આવૃત્તિ ન્યુ એનો સંબંધ દર્શાવતું સમીકરણ જો તારે જો, તો આ તો સુરેખાનું સમીકરણ છે. y બરાબર mx માઇનસ c, સુરેખાનું સમીકરણ.
અને y અક્ષ શું આવશે એટલે આમ આમ આલેખ આવશે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિ ન્યુ એનો આલેખ એમાં આ ન્યુ 0 અને ધાર કેટલો આવે h સોરી અંતઃખંડ કેટલો આવે h / e ન્યુ 0 બરોબર આ કેમનો આવ્યો આલેખ તમે અહીંયાથી જોઈ શકો છો આ સમીકરણ રહ્યો જો અહીં જગ્યા હોય તો હું બતાવી દઉં નીચે અહીંયાથી બતાવી દઉં જો આ ન્યુ 0 બરાબર h / e ન્યુ - h / e ન્યુ 0 આવા કોના જેવું સમીકરણ છે y = mx - c તો આ શું છે ઢાળ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિના ગ્રાફમાં સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો જે આલેખ હોય એ સુરેખ મળે એ સુરેખામાં ઢાળ કેટલો આવે h / e બરોબર યાદ રાખજો બધા એમસીક્યુ પૂછાયેલા છે એટલે ખાસ રિપીટ કરાવું છું તમને એમાં આ ભાગ અંતઃખંડ છે y અક્ષ પરનો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ પરનો ઋણ અંતઃખંડ મતલબ એ મૂલ્ય ઋણ આવે જો આ v0 ના આલેખ પર આ મૂલ્ય ઋણ થાય માઇનસ c મતલબ નીચેની બાજુ આવે હવે ગતિ ઊર્જા વિરુદ્ધ આવૃત્તિ આલેખ જોશો તો પણ એવો જ આવશે જો આ y mx - c પણ ગતિ ઊર્જા વિરુદ્ધ k મેક્સિમમ વિરુદ્ધ આવૃત્તિનો તમે આલેખ કરો તો આમાં k મેક્સિમમ અહીંયા આવે k મેક્સિમમ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ એમાં આ જે અંતઃખંડ છે ને એ શું થાય અંતઃખંડ phi થાય y બરાબર y અક્ષ પર k મેક્સિમમ આવે x અક્ષ પર ન્યુ આવે આવૃત્તિ ઢાળ કેટલો થાય આલેખનો m જેટલો ધન થાય અને અંતઃખંડ કેટલો માઇનસ phi એટલે અંતઃખંડ માઇનસ phi થાય બરોબર તો બંને આલેખ એકમાં જ બતાવી દીધા મેં તો અહીંયા ફોટોઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈનનું સમીકરણના જેટલી પણ અગત્યની બાબતો તે બધી મેં તમને અહીંયા બતાવી દીધી બરોબર આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની ખાસ બીજી એક વસ્તુ સ્ટોપિંગ પોટેન્શિયલ અને ગતિ ઊર્જા નો આવૃત્તિ પર આધાર રાખે સ્ટોપિંગ પોટેન્શિયલ અને ગતિ ઊર્જા એ આવૃત્તિ પર આધાર રાખે અને સમપ્રમાણમાં વધે એ તીવ્રતા પર આધારિત નથી જે આપણે અહીંયા આગળ લખી દીધું પ્રવાહ એ તીવ્રતા પર આધાર રાખે જ્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ અને મહત્તમ ગતિ ઊર્જા એ આવૃત્તિ પર આધાર રાખે બરોબર